નમસ્કાર. શક્તિસિંહ ગોહિલ બાદી પડ્યા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 22 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ દરમિયાન મીડિયા દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કોંગ્રેસને રાજકોટમાં કોઈ ઉમેદવાર નથી મળતો, કારણ કે સામે પુરુષોત્તમ રૂપાલા છે. જેના જવાબમાં તેઓએ કહ્યું કે તેમણે ગોતી ગોતીને માથા મૂક્યા હતા, એ માથા કેમ ફેરવ્યા. આમાંથી બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા હવે 6 બેઠક પર ઉમેદવારોના નામ જાહેરાત થવાની બાકી છે. કોંગ્રેસે 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રાજીનામું આપી દેતા કોંગ્રેસે 7 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. પુરુષોત્તમભાઈ રૂપાલા મારા મિત્ર છે. જો પુરુષોત્તમભાઈ મોટું માથું હતું તો તેમના વતન અમરેલી લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું ભથેરાઈ જશે, અને એટલે રાજકોટ મોકલ્યું. ધન્યવાદ. જય હિન્દ.